नमस्कार, जय हिंद विद्यार्थी मित्रों। हूँ दिव्यश डिम्मर, धोरण 9 ना सामाजिक विज्ञान ना लेक्चर में आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपने अभ्यास करी रहा था चैप्टर नंबर 1 भारत में ब्रिटिश सत्ता नो उदय। अने आपने अगाउना लेक्चर में जोयुं के यूरोपियन प्रजा ने भारत आववानो जर्मार्ग शोधवानी जरूर साना माटे पड़ी, अने भारत आववानो नवो जर्मार्ग कोणे शोध्यो? तो पोर्टुगीज़ नो नाविक वास्को द गामा એ ભારત આવી ચડ્યો, ભારતના ખલાસીની મદદ લઈને એ ભારત આવી પહોંચ્યો અને એને સૌપ્રથમ કાલિકટ બંદરે પોતાની કોઠીઓ સ્થાપી। હવે આપણે જોવાનું છે કે ભારતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાઓ આવી। ભારતમાં ઘણી બધી યુરોપિયન પ્રજા આવી હતી, એમાં કઈ પ્રજાને અહીંયા સત્તા સ્થાપવા માટે કેટલી મહેનત કરવી પડી અને કઈ પ્રજા ફાવી, કઈ પ્રજાને હંમેશા માટે વિદાય મળી, એ આપણે આ વિડીયોમાં જોઈશું। સૌ પ્રથમ ભારત આવવાના જર્માર્ગની શોધ થઈ એટલે દરેક યુરોપિયન પ્રજાને ભારતમાં વેપાર કરવાનો જળમાર્ગ ખુલ્લો મળી ગયો, બરાબર છે? અને જળમાર્ગની શોધ પોર્ટુગીઝે કરી હતી એટલે ઓબ્વિયસલી સૌ પ્રથમ પ્રજા ભારતમાં કઈ આવી હશે? પોર્ટુગીઝ પ્રજા આવી હશે। તો ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝ પ્રજા આવી। આ પોર્ટુગીઝને ભારતીય લોકો ફિરંગી કહીને સંબોધતા હતા। શું કહીને સંબોધતા હતા? ફિરંગી। આ બીજા નામ આપણે ખાસ યાદ રાખવાના છે, બરાબર છે? તો પોર્ટુગીઝ ને કયા નામે સંબોધતા હતા? ફિરંગીઓને। સૌ પ્રથમ ફિરંગી પ્રજા આવી। 100 વર્ષના સમયમાં આ ફિરંગીઓએ દીવ, દમણ, ગોવા, કોચી, મલાક્કા વગેરેને પોતાના નિયંત્રણમાં લાવી દીધા। એટલે કે આટલી જગ્યા ઉપર પોતાના વેપારી મથકો સ્થાપીને એને પોતાના નિયંત્રણ હેઠળ લાવી દીધા। કયા કયા પ્રદેશો? ગોવા, દીવ, દમણ, કોચીન, મલાક્કા અને આ વગેરે પોતાના નિયંત્રણમાં લાવી દીધા। જેને પ્રેરાઈને હવે પોર્ટુગીઝોએ આટલી બધી સત્તા આટલા વિસ્તારોમાં મેળવી દીધી ભારતમાં, એટલે એને જોઈને બીજી પ્રજાઓ આવી, બરાબર? જેમાં સૌ પ્રથમ હોલેન્ડના ડચ, બરાબર, હોલેન્ડની ડચ પ્રજાતિઓ જેને વલંદાઓ કહેવામાં આવતું હતું। શું કહેવામાં આવતું હતું? વલંદાઓ। અને ડેન્કમાર્કની ડેનિશ પ્રજા એ ભારતમાં આવી, બરાબર છે? કઈ કઈ પ્રજાઓ આવી? સૌ પ્રથમ તો પોર્ટુગીઝ આવ્યા। પોર્ટુગીઝે ગોવા, દીવ, દમણ, મલાક્કા અને કોચીનમાં પોતાની સત્તાઓ સ્થાપી એને પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેન્કમાર્કની ડેનિશ પ્રજા આવી। હવે એને જોઈને બ્રિટિશરો એટલે કે ઇંગ્લેન્ડની પ્રજા, બરાબર, એને પણ ભારતમાં આવવા માટે આકર્ષણ ઊભું થયું, વેપાર કરવા માટે એને પણ લાલસા જાગી। તો ઇંગ્લેન્ડના વેપારીઓ એ ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની, નામ યાદ રાખજો, તેની સ્થાપના કરી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી। ભારત સાથે વેપાર કરવા માટે આ અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી। ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ, નામ યાદ રાખજો, ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે પરવાનગી આપતા ઈસવીસન 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું, બરાબર છે? જેવી રીતે રાણી એલિઝાબેથે એ લોકોને પરવાનગી આપી દીધી ભારતમાં વેપાર કરવા માટે, ત્યારે ઈસવીસન 1608માં ઇંગ્લેન્ડનું પ્રથમ વહાણ કોની આગેવાની હેઠળ? કેપ્ટન હોકિન્સની આગેવાની હેઠળ ક્યાં આવી પહોંચ્યું? સૌ પ્રથમ સુરતમાં આવી પહોંચ્યું, બરાબર? પરંતુ ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધને કારણે તેને વેપાર કરવાની પરવાનગી મળી નહીં, બરાબર છે? આ બ્રિટિશરો ઇન્ડિયામાં તો આવી ગયા, પરંતુ પોર્ટુગીઝનું વર્ચસ્વ એટલું બધું હતું ત્યારે જેને કારણે તેને વેપાર કરવાની સત્તા મળી નહીં। અને આપણે સુરતમાં ચોક બજારનો જે કિલ્લો છે, બરાબર છે, આ ચોક બજારનો તાપી નદી પાસે આવેલો કિલ્લો કે જે અત્યારે રવિ બજાર, શનિ બજાર ભરાય છે, બરાબર, એ બહુ પહેલેથી એ જગ્યા વેપાર કરવા માટે ત્યાં દેશ વિદેશથી અનેક પ્રજાઓ આવતી હતી, બરાબર છે? હવે આપણે જોઈએ કે એને પરવાનગી કઈ રીતે મળી અને એને કોણે પરવાનગી આપી। તો સૌ પ્રથમ અંગ્રેજોને ભારતમાં કોઠીઓ પોતાના વેપાર મથક સ્થાપવાની કોઈ પરવાનગી આપી હોય તો એ મુઘલ બાદશાહ જહાંગીર, બરાબર છે, જેને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા તેમણે સૌ પ્રથમ સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી ઈસવીસન 1613માં સ્થાપી હતી। તો પરીક્ષામાં એમસીક્યુમાં પૂછાય કે અંગ્રેજોએ પોતાની સૌ પ્રથમ વેપાર મથકની કોઠી કા સ્થાપી હતી? તો સુરતમાં। એને કોને પરવાનગી આપી હતી? બાદશાહ, મુઘલ બાદશાહ જહાંગીરે।
એને કારણે જ આપણા વિસ્તારનું નામ જાંગીરપુરા અને જાંગીરાબાદ પડ્યું છે. બરાબર છે? તો જાંગીરાબાદમાં એટલે કે સોરી બાદશાહ જાંગીરે એને સૌ પ્રથમ વેપારી મથક કોઠીઓ સ્થાપવાની પરવાનગી આપી. પોર્ટુગીઝ નું તો વર્ચસ્વ હતું જ, હવે ધીરે ધીરે કોણ આવ્યા? અંગ્રેજો આવ્યા. હવે અંગ્રેજો પછી કોણ આવે છે? હા, એક મિનિટ. શરૂઆતમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદ વગેરે જગ્યાએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા. આના બાદ પછી શું થયું કે સુરત, ભરૂચ અને અમદાવાદમાં વેપારી મથકો તો સ્થાપ્યા, પરંતુ આ વિસ્તારોમાં મરાઠા સત્તાનું સામ્રાજ્ય ખૂબ જ વધારે હતું. એમનું મરાઠા સત્તાનું વર્ચસ્વ ખૂબ જ વધારે હતું, જેને કારણે અંગ્રેજોએ આ પ્રદેશ ઉપર ફોકસ કરવાને બદલે એ લોકો પૂર્વ ભારત અને દક્ષિણ ભારત તરફ આગળ વધ્યા. અને તેમણે પૂર્વ ભારતમાં સૌ પ્રથમ કોલકાતા ફોર્ટ વિલિયમમાં પોતાની કોઠી સ્થાપી. બરાબર છે? ફોર્ટ વિલિયમ કોલકાતા પૂર્વ ભાગમાં, અને દક્ષિણ ભારતમાં માછલીપટ્ટમ આંધ્રપ્રદેશ અને સેન્ટ જ્યોર્જ ચેન્નાઈ આ જગ્યાએ પોતાની કોઠીઓ સ્થાપી. મરાઠા સામ્રાજ્યનું વર્ચસ્વ વધતા એવો ક્યાં ગયા? પૂર્વ અને દક્ષિણ ભારત, જેમાં દક્ષિણ ભારતમાં માછલીપટ્ટમ આંધ્રપ્રદેશ અને સેન્ટ જ્યોર્જ ચેન્નાઈ અને ફોર્ટ વિલિયમ કોલકાતામાં પોતાની કોઠી સ્થાપી. અને એનું વડુ મથક ક્યાં સ્થાપ્યું? મુંબઈ ખાતે સ્થાપ્યું. કઈ જગ્યાએ સ્થાપ્યું એનું વડુ મથક? મુંબઈ ખાતે. હવે અંગ્રેજોના અંગ્રેજો ભારતમાં આવી ગયા અને એને આકર્ષાઈને કઈ પ્રજા આવી? ઈસવીસન 1668માં ફ્રેન્ચો ભારતમાં આવ્યા. કઈ પ્રજાતિ આવી? ફ્રેન્ચ પ્રજાતિ આવી. અને એને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. શેની સ્થાપના કરી? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. બ્રિટિશરોએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1668માં ભારતમાં વેપાર કરવા માટે. અને તેમને માહે, કરાઈકલ, પોન્ડિચેરી, ચંદ્રનગર, માછલીપટ્ટમ વગેરે પ્રદેશમાં વેપારી કોઠી સ્થાપી. નામ યાદ રાખજો, ફ્રેન્ચોએ કઈ કઈ જગ્યાએ વેપારી કોઠી સ્થાપી હતી? તો માહે, કરાઈકલ, પોન્ડિચેરી, ચંદ્રનગર અને માછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી કોઠી સ્થાપી હતી. હવે બન્યું શું કે પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે બ્રિટિશરો અને ફ્રેન્ચો આ બંને વચ્ચે ઘણી સ્પર્ધાઓ ચાલી. બરાબર છે? એના લીધે 1746 થી લઈને 1763 વર્ષ દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે બ્રિટિશ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે ફ્રેન્ચો આ બંને વચ્ચે સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહ થયા. કેટલા કર્ણાટક વિગ્રહ થયા? 3 કર્ણાટક વિગ્રહ થયા, જેમાં ફ્રેન્ચોનો પરાજય થયો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો બન્યો. બરાબર છે? બે કંપની વચ્ચે તીવ્ર હરીફાઈ થઈ, ફ્રેન્ચો અને બ્રિટિશરો. એમાં ફ્રેન્ચો હારી ગયા અને બ્રિટિશ સામ્રાજ્યની સત્તાનો ઉદય થયો અને તેમને પોતાનો રાજ્ય વિસ્તાર વધારવાનો માર્ગ મોકળો બની ગયો. બરાબર છે? એટલે આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગી, ફિરંગી એટલે કયા? અહીંયા ફિરંગી એટલે કયા લોકોની વાત કરી છે? ફિરંગી એટલે પોર્ટુગીઝ લોકો. બરાબર? આ પોર્ટુગીઝ લોકો પાસે કયા કયા પ્રદેશો બચ્યા? તો દીવ, દમણ, ગોવા. બરાબર છે? ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોન્ડિચેરી. જ્યારે ડચ પ્રજાને એટલે કે નેધરલેન્ડની જે ડચ પ્રજાતિ હતી, વલંદાઓ, એને ભારત દેશ માટે કાયમ માટે શું આપી દીધી? વિદાય. એમના પાસે કોઈ પણ પ્રદેશો રહ્યા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પોર્ટુગીઝ લોકો આવ્યા, એના પછી હોલેન્ડના ડચ પ્રજાતિ આવી, ડેનિશ પ્રજાતિ આવી, ત્યારબાદ બ્રિટિશ કંપની આવી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ત્યારબાદ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી. એમાં સૌથી વધારે ફાવી ગયું હોય તો એ કોણ હતું? બ્રિટિશરો. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીના ટોપિકમાં બ્રિટિશરો આપણા ભારત દેશમાંથી આ ફ્રેન્ચોને કઈ રીતે ભગાવે છે, બરાબર, અને પોર્ટુગીઝ પાસે કઈ સત્તાઓ રહે છે, અને બ્રિટિશ અંગ્રેજો કઈ રીતે આખા ભારત દેશને પોતાના કબજામાં લઈ લે છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ક્લાસીસ, 3N ક્લાસીસની આપણી આ ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.